વાણિયા કોઈથી સેતરાય ઈ એકવાર ભૂલ કરી ગયા, લ્યો બકરી લીધી, બકરી લીધા પછી બહુ મોજાણો કે ભારે કરી ની ખેતી ની વાડી લેવા દેવા અને ખવરાવશું હું. એટલે શેઠે દુકાન ઉપર બોર માર્યો, મારી બકરીને ધરાવી આવે 500 રૂપિયા ઇનામ. આપણી જેવા કોરા નો કાપતા હોય. લાઈન થયો શેઠ ની દુકાને લાઈન, એ કે લાવો શેઠ બકરી ધરાવી આવી. બાપા તમે ધરાવી આવો, એમાં શું ધરાવી આવો. આખો દી સારો સરાવે, પાણી પાય, સાંજે ઢમઢોલ જેવી કરીને આવે. શેઠ ને કે શેઠ બકરી ધરાઈ ગઈ, જવું પડે બાપા, જવું પડે ધરાની કે નહીં જવું પડે. લીલી રચકાની કોળી ટેબલ ના ખાનામાંથી શેઠ કાઢી હોમ બકરીને દેખાડીને કીધું, ગીધી 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 ગીધી. હવે લીલો રચકો ભળે રહી પકડી, બકરી ગમે એટલી ધરાણી ઉમેર્યા વગર. શેઠ કે નથી ધરાણી બાપા, ધરાણી વે થોડી ખાય, તારો ડીફેલ નીકળ. આવું 15 દી આલ્યું, જેતપુર ગયો હું, જેતપુર ચંદુભાઈ ને કીધું, ગામ ધરાણું બકરી ને ધરાતી. હા હા, મને કે ગામ ધરાણું શેઠ ની બકરી ને ધરાતી. મને કે હાલો આપણે લઈ જાય, હું ચંદુભાઈ ને ઉપડ્યા અમારે ભાણો ને હઉ. વાડીએ લઈ ગયા, મેં રસકો વાઢ્યો, અમારે ભાણે લીલી બાવળની હોટી વાઢી અને રિયા સાલુ કર્યો. ભાઈ મેં કીધું, કીધી 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 બકરી આવી રસકો ભળીને બઠિયા કાન કરી આવી બાજુ રસકાન મોઢું મારવા ગઈ, ભાણે ફફડાટી ચાલુ કરી. આવું 15 મિનિટ આંક્યું મોઢું ઓજીન થયું. હા મને કે મામા ધરાયરી લાગે. મેં કીધું આનો હજી અખતરો આમ નો ભરોસો કરાય. પાછું મેં કીધું, કીધી 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 બકરીએ રસકો ફાળીને ફૂર કરીને ભાગ્યો. ભાણો મને કે ધરાયરી મામા, લઈ ગયા શેઠ પાસે. મેં કીધું શેઠ બકરી ધરાઈ ગઈ. મને કે ધરાઈ ગઈ એટલી બધી વહેલી? ઓલા તો આખો ડી સરાવે તોય નો ધરાતી. મેં કીધું આ તો 2 કલાક થઈ ને કરે, 15 મિનિટમાં ધરવી દીજો એવા દાખલા. શેઠ કે જવું પડે બાપા, જવું પડે. મેં કીધું જોઈ લ્યો. શેઠે રચકાની કોળી કાઢી આમ ગદબની અને બકરીને કીધું કાકલોતી કરીને, ગીધી ગીધી ગીધી. બકરી ફળજી રસકો અને બઠિયા કાન કર્યા. બકરી આમ આમ કર્યું, આમ એ કે ગીધી ગીધી ગીધી. બકરી કે બેક, ગીધી 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 બેક. બાકી બકરી શેઠ કે ઢરાઈ ગઈ બાપા. શેઠે બકરી અને અમને બેન વેચી નાખી, 500 દીધા અને બકરી વેચી નાખી. હા પણ વિચાર કરો તમે, આયુષ્ય તો ગમે ત્યાંથી નીકળે ને. આ બાજુ તમારે સારું છે. મારું તો એવું કહેવાનું છે કે જો કોઈ ભાઈઓ વેશનમાં ખરેખર ગળાબૂડ હોવ ને ગળાબૂડ, તો થોડાક બહાર આવજો. મારો વિરોધ નથી, હું કોઈનો વિરોધ કરતો નથી. હું તો યુવાન મિત્રોને કહું છું, કારણ કે હવે બેઠા છે એ બધા યુવાન યંગ મેન બેઠા છે, એને ખાલી ટોકર કરવા એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે વેશનથી ખરેખર દૂર રહેજો, નકર દુખી થવું પડશે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. ઈ ક્યાં વાત કરો, પીધા પછી માણસની હાલત કેવી થાય એનો તમને એક અહીંયા દાખલો આપો. 2 જણા પીને ઘોડા ઉપર બેહી ગયેલા, બગડદા ધમા બગડદા ધમા બગડદા ધમા, 5 કિલોમીટર ની મજલ કાપી ને બીડી ની તલપ લાગી. ઓલા કીધું રોધા બીડી કાઢ બીડી. હવે એક તો હામો વા ઘોડા માથે બીડા જગી, ઓછો સીડ્યો તો એ કીધું વળતે વાયા કર્યા, વળતે વાય ઘોડા પાસા વાળ્યા, બીડીઓ જગવી પીધી, ભૂલી ગયા ઘોડા પાસા વાળ્યા અને બીડીઓ ટેકાવીને ફગાવીને હાલતા જ્યાં બગડદા ધમા બગડદા ધમા, 65 કિલોમીટર ની મજલ કાપીને આધ્યામિકમાં કોણ કુદરત તારી કળાનો કહું કઈ છે કરનાર. આપણું ગામ જેવું જ ગામ, આપણા ગામ જેવો પાણી હેળો, આપણા ગામ જેવો લીમડો. બેનું પાણી ભરતી હતી ત્યાં નેજવા માંડીને કીધું કે બેનડી મારી ભૂલો થતી હોય મેં તને ક્યાંક જોઈ છે, સૂટો આંડો નાખ્યો માથામાં, બેન નો દીકરો થામાં હું તારી ઈ સૌ ઘીરે હાલે ત્યારે તારો મેળ લે છે. હે મારો વિરોધ નથી, હું કોઈ વેશન વાળાનો વિરોધ કરતો નથી. પીવો ક્યાં મારા બાપ નો પીવો, બહુ સાચી વાત ઈ. પણ કોને પીવો, કઈ જગ્યાએ પીવો, કઈ કંપનીનો પીવો અને કોની હારે પીવો, આની જેને ભાન હોય ને એને પીવાય. 30 રૂપિયાની દાડી કરતો હોય, 25 રૂપિયાનું પી જાય, 5ની ખારી સિંગ ખાઈ જાય ને સાંજે ઘરવાળીને આવીને એમ કે
તારા બાપ નું વાળું નું હું આને માકડ મારવાની દવા પીવાય ભલામણા, આને દારૂ ન પીવાય. હે આનંદ ની વાત છે. ઓ આજનો યુવાન ભજન માં બેહે, બહુ આનંદ ની વાત છે કે આજનો યુવાન ભજન માં બેહે. તા ચંદુભાઈ ની ઘોડે ભજન માં તો બેહે જ ને. ના ના, એ તો બહુ ભગત માણસ. વાત ઈ કરતો હતો કે આજનો યુવાન હળાહળ કળજુગમાં ભજનમાં બેહે, બહુ આનંદની વાત છે. ભજનમાં માણા બેહે પણ માણામાં ભજન નથી બેહતું ને, એ બહુ મોટી દુઃખની વાત છે મિત્રો. પણ મારે તમને વધારે ઊંડાણમાં નથી લઈ જવા. હવે તમને એક અવાજ મારે એવો રજૂ કરવો છે કે આપણો વિશ્વવંદની સંત મોરારી બાપુ, જો કે એની કોપી નથી કરવી આપણે, પણ રામકથાના ઢાળ ઉપર જાઉં છું. હા, એવું કંઈક તમને તમને લાગશે તો, હું કોપી નથી કરતો, તમને જો લાગે તો. પણ મિત્રો, એક વસ્તુની તમને આઈલી ચેલેન્જ કરું છું કે મારે એક અવાજ તો તમારા સામે એવું રજો કરવો છે કે જો આ બેઠા એમાંથી કોઈ એક પણ વ્યક્તિ સાબિત કરી દે ને કે આ અવાજ કિશોર કુમાર નો નથી, એટલે 5000 ને એક ગાયોના લાભાર્થે હું નાખીને નીકળી જાય, અહીંયા લેવા ખોટી નહીં થાવ. પણ જો તમને એવું લાગે કે ખરેખર મથુરભાઈના પિંડમાં કિશોર કુમાર પ્રવેશ કરી ગયો અને આ વાત હાવ હાસી છે, તો તમારે બધાએ થઈ અને આ ગાઉના કબૂતરની ચણ માટે છે આ કાર્યક્રમ, બધાએ થઈને વધારે નહીં, ખાલી આ જેટલી વ્યક્તિ બેઠી ને એના પાહેલી ખાલી 10-10 રૂપિયાની મથુર હડિયા આશા કરે. મારા માટે નહીં હો, મરું પણ માંગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માંગતા ન આવેલા. મારે તમારા સામે એ અવાજ રજૂ કરવો છે, પણ એના પહેલા એક એવા કલાકારનો અવાજ રજૂ કરવો છે કે પટેલ સમાજનું ઘરેણું કહેવાય એવા જાદવ બાપા ગઢડાવાળા. સાચા ભવાની આપણે ટીકા નથી કરતા, બહુ સાચી વાત છે, કારણ કે હું જાદવ બાપાનો રાખડી બંધ ભવો છું. ભવા મારા બેટા કોઈ દી પકડાય નહીં ક્યાંય. ચંદુભાઈ જો હું તમારે આજે જોડ ઝપટી આગળી ગયા ને એની વાત છે, સાચા ભવાની ટીકા નથી કરતો. પછેડિયું ખંભે જ હોય, ઝાયરના દાણા ખિસ્સામાં હોય, રસ્તામાં કોઈએ કીધું એક માથું બહુ દુખે છે એટલે તરત પછેડી પાથરી પાટ માંડે, હે માં તને કઈક દેખાતું હોય કે, 8 દિવસ નાયો નથી દેખાય માં કે, હે માં તને વાંધો હું તારી માં સંપલ વગીરની સાણા વીણે ઈ એક જોડ લઈ દે વેંત હોય તો, અને એમાં જો એકી બેકી હરખી આવી ગઈ હોય તો રાવળ દેવ ને કે ડાક છોડો ડાક છોડો. ડાકલું આપણને સોખું સમજાવે છે મિત્રો. ડાકલું શું બોલે ખબર છે? આમ રાવળ દેવ ડાક ને જયારે બહાર કાઢે ને ત્યારે આમ પડ ઉપર હાથ ગયે અને પછી આપણને ચાંદ ટોકર કરે, ઢોંગ સે ધતિંગ સે, ઢોંગ સે ધતિંગ સે, ઢોંગ ધતિંગ ધતિંગ ધતિંગ. એમાંલી નો સમજીએ આપણે, પછી ડાકલું આપણને હાવ હાચું સમજાવે છે. હું કહે ખબર છે? નરકે જાહો નરકે જાહો નરકે જાહો નરકે જાહો, ત્યાં તો બાજુમાં મંજીરા વાળો કોણ કોણ જાય કોણ કોણ જાય, ત્યાં તો ભવો કે હું હું તું જાન ભરના દીકરા, તારી સિવાય બીજો જાય કોણ, કઈક ની ડોક માં દોરા નાખે આજ, હે તારી સિવાય બીજો જાય કોણ. ઉતાવળ માં ભૂલ કરે ને પાછા પકડાય નહીં. બોલો, એક ભાઈ માતાજી હો, મેં કીધું કોણ ધૂણે, મને કે મહાકાળી ધૂણું, મેં કીધું ક્યાંથી આવ્યા, મને કે ચોટીલા થી, મેં કીધું મહાકાળી માના બેહાણા પાવાગઢ માં, આ ચોટીલા મેળ કેમ બેહાડવો, મને કે હું મારી બેન ને મળવા ગઈ થી પરભારી આવું, મેં કીધું તો હોય તો હોય. હે એક ભાઈ મને કે બે ભજન ગાવા, મેં કીધું આવતા રહ્યો, એ ચાલુ કર્યું, ભાઈ રામ રણુજા વાળા રે ભાલા વાળા મારી ભેરે રેજો, અને આગળ થી બે જણા ધૂણવું ચાલુ કર્યું, 8-10 જણા ધૂણે ભજન ને ભાંગી નાખ્યું. કોઈ ભજન કરવા ન જાય ગામમાં, ગામના મુંદણા અમર વિઠ્ઠલભાઈ ચંદુભાઈ ને બધા, મને કે મથુરભાઈ હાલો, મેં કીધું ભાઈ ને ધૂણે બહુ, મને કે હવે નો ધૂણે વ્યવસ્થા થઈ ગઈ હાલો, મેં કીધું તો ક્યાં વાંધો, આવીને ચાલુ કર્યું, રામ રણુજા વાળા રે ભાલા વાળા ભેરે રેજો, ત્યાં તો એક ભાઈ આગળ થી ચાલુ કર્યું, એની બાજુમાં બીજો પેલો ધૂણતો હતો ને ફેરવીને પડકામ પાટું મારી ગોટો વાળી દીધો, ઓલો પડતો પડતો કે હું તો રામાપીર ધૂણું, પણ તું કોણ, એ કે બાપુ હું તમારો ઘોડો, ખડ પાણી નું પૂછતા નહીં ને પરભારા નીકળી જાવ,
અને વાતે હાચી રામા ફિરવાય ને ઘોડો હોય તેદુનું ધૂણવાનું બંધ કર્યું નકર આહા રામા મંડળ વાળાએ રામાપીર નું નામ લીધું ન થાય ત્યાં તો ફેરવો હોય એ ધૂણવું ચાલુ કરે પણ તારી વારી તો આવે પણ જાદુ બાપા એક એવા કલાકાર હતા કે ગમે ને પ્રોગ્રામમાં જતા હે પહેલા ધૂન બોલાવતા એક કલાક ધૂન બોલાવતા આપણે એક કલાકનો અખતરો જ કરવો કારણ કે એક કલાક ધૂન બોલે તો અહીંયા કઈ બીજો કોઈ વધે નહીં 30 સેકન્ડ ખાલી બધાએ ભાવથી ધૂન લેવાની છે 30 સેકન્ડ એટલે અડધી મિનિટ તમે બધાએ ભાવથી હામેલી તાળી પાડીને ધૂન જીલો એટલે જાદુ બાપા મારા પિંડમાં આ મારો બાપલ્યો જેવી ધૂન જીલજો એવો જાદુ બાપો જામશે